हेलो डियर स्टूडेंट्स, तो हवे चेप्टर वाइज अगत्यना दाखलानो रिविजन करवानो समय आवी गयो छे। छेल्ला केटलाक समयथी घणा बधा विद्यार्थीओ पूछता हता कि हवे परीक्षाना नजीकना दिवसोमां शुं रिविजन करवुं जोईए। तो आजना विडियोमां प्रकरण 2 ना दाखला आपणे जोईशुं के तेमां कया कया दाखलानुं रिविजन लास्ट टाइममां करवुं जोईए। तो अहीं आपणे शरू करीए कि द्विघात बहुपदी x² + 7x + 10 ना शून्यो शोधो तथा तेना शून्यो अने सहगुणक वच्चेनो संबंध चकासो। तो सौथी पहेला आपणे बहुपदीना अवयव पाडीशुं, त्यारबाद એના શૂન્ય શોધીશું, શૂન્ય શોધ્યા બાદ સૂત્રની રીતે અને સાદી રીતે તેના સંબંધ ચકાસીશું। તો સૌથી પહેલા બહુપદીને કહીશું, p(x) અને p(x) = 0 લઈશું। તો અહીંયા p(x) = 0 એટલે કે x² + 7x + 10 = 0, એટલે કે 10 ના એવા બે અવયવ પાડીશું કે જેનું સાદું રૂપ થાય 7। તો 10 ના અવયવ છે 5 અને 2, 5 2 10, 5 ને 2 7। तो अवयव लखीशु x + 5 x + 2 = 0, एनो अर्थ एम थाय x + 5 = 0, x + 2 = 0। 5 सामे जाय एटले माइनस थाय, x = -5, 2 सामे जाय एटले माइनस थाय। तो आपणने बे शून्यो मळ्या, -5 अने -2। हवे एक शून्यने आपणे अल्फा तरीके ओळखीए अने बीजा शून्यने आपणे बीटा तरीके ओळखीए, तो -5 - 2 एना शून्य थया। હવે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ એટલે કે આલ્ફા પ્લસ બીટા સાદો સરવાળો -5 - -2 એ થયું કે -7। હવે એ જ આલ્ફા પ્લસ બીટા સૂત્રની રીતે જોઈશું। આલ્ફા પ્લસ બીટા સૂત્ર છે -b/a, તો સમીકરણથી આપણને એ બી સી મળશે, અહીંયાથી મળશે આપણને બી, એટલે કે બી છે 7 અને એ છે 1, એટલે કે ફાઇનલ આન્સર -7। આમ આલ્ફા પ્લસ બીટાના બંને જવાબો સરખા મળવા જોઈએ જે આપણને મળ્યા છે। ત્યારબાદ જોઈએ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે -5 - -2 એટલે કે -10। હવે આલ્ફા ઇન્ટુ બીટા સૂત્રની રીતે સૂત્ર છે c/a, સી ની કિંમત તમે અહીંયા જોશો તો એ છે 10 અને એની કિંમત છે 1 એટલે કે 10। આમ તમે જોઈ શકો છો આલ્ફા પ્લસ બીટા સૂત્રની રીતે સાદી રીતે, આલ્ફા ઇન્ટુ બીટા સૂત્રની રીતે સાદી રીતે સરખું મળ્યું, જેને કહી શકાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકાય છે।